तो अहिया विद्यार्थी मित्रों व्हाट इज दिस એટલે કે તમને પ્રશ્ન પૂછવામાં છે વોટ ઇઝ ધીસ તો આ પ્રશ્નની અંદર સ્વાધ્યાય પોથીમાં તમને એક ચિત્ર આપેલું છે ને એને જોઈને તમને પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધીસ એને આપણે પ્રશ્ન જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો પહેલા વોટ વોટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો વોટ એટલે કે શું થાય શું જ્યારે કોઈ પણ વસ્તુ હોય પ્રાણી હોય ફળ હોય શાકભાજી હોય કે ગમે તે વસ્તુ હોય એના વિશે જાણવું હોય તો આપણે વોટ વાળા પ્રશ્ન પૂછવું પડશે વોટ નો મતલબ થાય છે શું ઈઝ એટલે કે છે ને ધીસ એટલે કે આ શું છે આ શું છે એવું થશે વિદ્યાર્થી મિત્રો આ શું છે એટલે કે તમે ચિત્ર જોઈને તમે પ્રશ્ન પૂછો છો કે આ શું છે તો તમને જાણી લો કે એ ગાડી તમને એક ટામેટું છે टामेटू आपणे जे શાકભાજી માં ટામેટું ખાઈ છે ટામેટું તારો મતલબ શું શું કહે છે કે આ ટામેટું છે તમે પ્રશ્ન પૂછ્યું વોટ ઇઝ ધીસ આ શું છે તો એનો જવાબ મળ્યો ધીસ ઇઝ અ ટામેટો એટલે કે આ ટામેટું છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં તમને ચિત્ર આપેલા છે એ જોઈને તમે આ રીતે તમારે જવાબ આપવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો ટામેટું છે એને ઇંગ્લિશમાં ટામેટો કહેવાય જેમ કે ડુંગળી હોય તો એને ઇંગ્લિશમાં ઓનિયન કહેવાય એના માટે તમારે ડુંગળીનું ચિત્ર જોઈને તમે એમ ના કહો કે આ ડુંગળી છે ઇંગ્લિશમાં બનાવવું હોય તો ધીસ ઇઝ ઓનિયન ઓનિયન એટલે કે ડુંગળીને ઇંગ્લિશમાં ઓનિયન કહેવાય એવું તમને આવડવું જોઈએ એટલા માટે આપણે કેટલાક પ્રાણીઓ એનિમલ એટલે કે પ્રાણીઓ એના વિશે આપણે સ્પેલિંગો અને તેના ઉચ્ચાર વિશે આપણે જોઈ લઈએ તો પહેલા પહેલું છે કૂતરો તમે કૂતરો તમે અવારનવાર કૂતરાને તમે ઇંગ્લિશમાં ડોગ કહો છો ડી ઓ જી ડોગ એટલે કે કૂતરો બીજું છે બિલાડી બિલાડીને ઇંગ્લિશમાં કેટ કહેવામાં આવે છે સી એ ટી કેટ એટલે કે બિલાડી હવે છે વાંદરો વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય તમે બધા જાણો છો મંકી એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો બીજો છે ગધેડો ગધેડાને ઇંગ્લિશમાં શું કહેવાય ડોન્કી ડી ઓ એન કે ઈ વાય ડોન્કી એટલે કે ગધેડો અને સસલું સસલાને ઇંગ્લિશમાં રેબિટ કહેવામાં આવે છે R A double B I T rabbit એટલે કે સસલું હવે છે હાથી હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો એલિફન્ટ E L E P H A N T એલિફન્ટ એટલે કે હાથી હવે છે સિયા સિયાને ઇંગ્લિશમાં ફોક્સ કહેવામાં આવે છે જેનો સ્પેલિંગ છે F O X ફોક્સ એટલે કે સિયા સી સિંહને ઇંગ્લિશમાં લાયન કહેવામાં આવે છે L I O N લાયન એટલે કે સી વાઘ વાઘને ઇંગ્લિશમાં ટાઈગર કહેવામાં આવે છે ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે કે વાઘ ઉંદર ઉંદરને ઇંગ્લિશમાં માઉસ કહેવામાં આવે છે એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે કે ઉંદર ખિસકોલી ખિસકોલીને ઇંગ્લિશમાં સ્ક્વિરલ કહેવામાં આવે છે જેનો સ્પેલિંગ છે એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ આ ટફ થોડો સ્પેલિંગ છે હાર્ડ છે એટલા માટે તમે જોઈ લેજો ગાય ગાય ઇંગ્લિશમાં શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કાઉ કાઉ એટલે કે ગાય C O W કાઉ એટલે કે ગાય હવે છે ભેંસ ભેંસ ને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે બફેલો B U ડબલ F A L O બફેલો એટલે કે ભેંસ ઘોડો ઘોડા ને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હોર્સ H O R S E હોર્સ એટલે કે ઘોડો હવે છે પિગ P I G પિગ એટલે કે સુવર ડુક્કર ભૂંડ આપણે સાદી ભાષામાં કહીએ કે ભૂંડ તમે કોઈ જોયું હશે ભૂંડ એને કહેવામાં આવે છે પિગ P I G પિગ એટલે કે સુવર ઊંટ ઊંટને ઇંગ્લિશમાં કેમલ કહેવામાં આવે છે C A M E L કેમલ એટલે કે ઊંટ હવે હરણ હરણનો સ્પેલિંગ ડીયર થાય D ડબલ E R આપણે જે ડીયર ફ્રેન્ડ કહીએ એનો સ્પેલિંગ ડીયર આ થાય ડીયર ફ્રેન્ડ પ્રિય મિત્ર આ કે ડીયર ફ્રેન્ડ આ ડીયર એટલે કે D ડબલ E R આ ડીયર એટલે કે હરણ થશે હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક આપણે બળના નામ પર જોઈએ બળ એટલે કે પક્ષીઓ જેમ કે સ્ક્વેર સ્પેરો એટલે ચકલી જેનો સ્પેલિંગ થશે S P A R O W સ્પેરો એટલે ચકલી
હવે જે કાકડો કાકડાની ઇંગ્લિશ ને ક્રો કહેવામાં આવે છે સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કે કાકડો પોપટ પોપટ ની ઇંગ્લિશ માં શું કહેવામાં આવે પેરટ ઈ એ ડબલ આર ઓ ટી પેરટ એટલે કે પોપટ હવે આપણે જે મોર મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે જેને કહેવામાં આવે પી કોક પી એ સી ઓ સી કે પી કોક એટલે કે મોર હવે આપણે મરઘી મરઘી એટલે કે કુકડી જે નોન વેજીટેબલ હશે લોકો તો ખાતા હશે એટલે એમને ખબર હશે જેને ઇંગ્લિશ માં કહેવામાં આવે હેન એચ ઈ એન હેન એટલે કે મરઘી હવે જે હંસ હંસ એ ઇંગ્લિશ માં સ્વન કહેવામાં આવે છે એનું સ્પેલિંગ થાય છે એસ એ ડબલ્યુ સ્વન બટ બતક ને ઇંગ્લિશ માં ડક કહેવામાં આવે છે ડી ઉ સી કે હવે કબૂતર કબૂતર ને ઇંગ્લિશ માં શું કહેવામાં આવે પીજન પીજન એટલે કે કબૂતર એનું સ્પેલિંગ થાય છે પી આઈ જી ઈ ઓ એન પીજન એટલે કે કબૂતર ગુવર ગુવર ને ઇંગ્લિશ માં આવળ કહેવામાં આવે ઓ ડબલ્યુ એલ આવળ એટલે કે ગુવર અને ગરુડ ઈ એ જી એલ ઈ ઈગલ એટલે ગરુડ આ બે અલગ અલગ પક્ષી છે આપણે આપણે કેટલા ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે કે ફૂલ ફૂલના નામ પર જોઈ લઈએ સનફ્લાવર સનફ્લાવર એટલે કે સૂરજમુખી થશે મેરી ગોલ્ડ જે તમે ગલગોટો કહો છો એને ઇંગ્લિશમાં મેરી ગોલ્ડ કહેવામાં આવે છે ચંપો જેને ગુજરાતીમાં ચંપો કહેવામાં આવે છે જાસ્મીન હવે તો મિત્ર જાસ્મીન છે આપણે જાણી જાય જાસ્મીનનું ફૂલ કહીએ છીએ આપણે એનું એક્ચ્યુઅલનું ગુજરાતી નામ જોવા જઈએ તો એનું નામ જુઈ થાય છે આ નામથી તમે નહીં જાણો પણ જાસ્મીનનું ફૂલ તમે જોશો એટલે ખબર પડી જશે ગંજને તમે માથામાં તેલ નાખો જાસ્મીનનું તેલ પણ આવતું હોય છે એટલે કે તમે ચિત્ર જોઈને જાસ્મીનનું ફૂલ તમે ઓળખી શકશો હવે જે કમળ છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે લોટસ જેને સ્પેલિંગ થાય છે એલ ઓ ટી એસ લોટસ એટલે કે કમળ ગુલાબ ગુલાબને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે રોઝ રોઝ એટલે કે ગુલાબ હવે તમે મિત્રો આ તમને સ્પેલિંગ કો અથવા તો ઉચ્ચાર આવડતા છે તો તમે ચિત્ર જોઈને એનો જવાબ આવશો કે વોટ ઇઝ ધીસ આ શું છે તો ધીસ ઇઝ એ દાદર કે તમને ખબર નથી અહીંયા ગાડી તમે કબૂતર છે હવામાં કબૂતર ઉડે છે કબૂતર તમને ખબર નથી તો તમે શું પૂછશો કે વોટ ઇઝ ધીસ આ શું છે તો હું કહીશ ધીસ ઇઝ એ પીજિયન એટલે કે આ કબૂતર છે તો હવે આપણે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ચિત્ર જોઈ વાંચો અને કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે મિત્રો અહીં તમને પૂછ્યું છે વોટ ઇઝ ધીસ આપણે જોઈએ કે વોટનો મિનિંગ શું થતું વોટ એટલે કે શું ઇઝ એટલે કે છે ધીસ એટલે ધીસનો મતલબ શું થતું ધીસ એટલે કે આ એટલે કે આપણે એનું ગુજરાતી કરીએ જો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં લખાય છે વોટ ઇઝ ધીસ એનો મિનિંગ શું થાય કે આ છે શું પણ ગુજરાતીમાં આપણે કઈ રીતે બોલવાનું આ શું છે એટલે કે જેવું વંચાય એવું ગુજરાતીમાં મિનિંગ થતો હોતો નથી લાઈન ટુ લાઈન થતો નથી એટલે કે એ પ્રશ્ન પૂછ્યો કે આ શું છે તો હવે વિદ્યાર્થી મિત્રો તો તમે અહીં ગાડી એક ચિત્ર જુઓ છો જે ચિત્ર છે કેળાનું છે હવે કેળાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ કે બનાના શું છે બનાના તો તમને બે ઓપ્શન આપ્યા છે વોટ ઇઝ ધીસ ની નીચે તો ધીસ ઇઝ એ બ્રિન્જલ પહેલો ઓપ્શન બ્રિન્જલ છે અને ધીસ ઇઝ એ બનાના બનાના એટલે શું થાય મિત્ર કેળું થાય બ્રિન્જલ બ્રિન્જલ મતલબ કે રીંગણ તો ચિત્રમાં શેનું છે કેળું છે તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ અ બનાના હવે લખવાનું કઈ રીતના છે જવાબ વોટ ઇઝ ધીસ લખ્યું છે અહીં જો પહેલાં ધીસ પછી બીજું ઓપ્શન છે ઇઝ એ ચિત્ર જે છે શેનું છે બનાના તો ધીસ ઇઝ અ બનાના તો આ રીતે તમે જવાબ લખી શકો છો હવે બીજી વસ્તુ છે હવે તમે બીજી વસ્તુ જુઓ છો કે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે તો એ તમને ચિત્રમાં તમે એક કેરી જુઓ છો હવે તમને ખબર હોવું જોઈએ કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય તો મેંગો તો તમારો પહેલો ઓપ્શન છે વોટ ઇઝ ધીસ તો ધીસ ઇઝ એ મેંગો અને બીજો ઓપ્શન છે ધીસ ઇઝ એ ઓરેન્જ ઓરેન્જ મતલબ નારંગી એ ચિત્ર કોનું છે મેંગોનું ઓરેન્જનું નથી ઓરેન્જનું છે સોરી કેરીનું છે એટલે મેંગો લખશું ઓરેન્જનું નથી પછી ત્રીજું છે એમાં તમે જોઈ શકો છો કે લીંબુ જોવાય છે લીંબુને ઇંગ્લિશમાં શું કહેવાય લેમન તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ આ શું છે તો ધીસ ઇઝ અ લેમન લેમન એટલે શું થશે લીંબુ ને અહીં બીજું છે એપલ એપલ એટલે શું થાય સફરજન હવે હવે મિત્રો અહીં ગાડી તમે એક જ તરબૂચનું ચિત્ર જોઈ રહ્યા છો તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ આ શું છે તો તમે શું કહેશો કે ધીસ ઇઝ અ તરબૂચ તરબૂચને ઇંગ્લિશમાં શું કહેવાય વોટર મિલન એટલે કે આપણે લખી શકીએ ધીસ ઇઝ અ વોટર મિલન જે બીજો ઓપ્શન છે એ ધીસ ઇઝ અ પાઇનેપલ પાઇનેપલ એટલે શું થાય તમને ખબર જ છે પાઇનેપલ એટલે અનાનસ થાય
આવે છે અહીંયા તમે એક મૂળો જુઓ છો, તમને પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ દિશા શું છે, તો મૂળો છે. મૂળાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેડિશ કહેવાય, અને કેરેટ એટલે કે ગાજર. તો આપણે લખીએ મૂળો છે એટલે કે ધીસ ઇઝ એ રેડિશ. હવે તમે આ પેજની અંદર એક ટમેટો જુઓ છો, ટામેટો, તો તમને બે ઓપ્શન આપે છે. ધીસ ઇઝ એ પોટેટો, પોટેટો મતલબ કે આ બટાકો છે, એ ધીસ ઇઝ એ ટોમેટો એટલે કે આ ટોમેટો છે. તો તમે ચિત્ર જોઈ શકો છો કે આ ટામેટો છે, એટલે કે આપણે લખી શકીએ ધીસ ઇઝ એ ટમેટો. હવે મિત્રો આપણે હવે સેકન્ડ પેજ પર જશો. બીજા ચિત્રમાં તમે એક ચિત્રમાં એક રીંગણ જુઓ છો. રીંગણ ઇંગ્લિશમાં શું કહેવાશે? બ્રિંજલ. એટલે કે તમને પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધીસ, તો તમે શું લખશો? ધીસ ઇઝ એ બ્રિંજલ. બ્રિંજલ મતલબ કે રીંગણ. ને બીજો ઓપ્શન છે ધીસ ઇઝ અ કેરેટ, કેરેટ એટલે કે ગાજર, જે છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, જે આઠમા નંબરની આઈટમ છે એની અંદર તમે એક ચિત્ર જોવો છો જે ગાજરનું છે. એટલે તમને પ્રશ્ન ફરીથી પૂછો છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો તમે લખશો ધીસ ઇઝ એ કેરેટ, એટલે કે આ ગાજર છે. રેડિશ એટલે કે મૂળ, ધીસ ઇઝ રેડિશ એટલે કે આ મૂળો છે, તો એ ખોટું છે. એટલે આપણે લખી શકીએ ધીસ ઇઝ એ કેરેટ. હવે વિદ્યાર્થી મિત્રો, જે નવમી આઈટમ છે એની અંદર તમે એક ચિત્ર જોવો છો જે કમળ ફૂલનું છે. તમને ફરીથી પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો તમે શું કહેશો? કે ધીસ ઇઝ અ લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. અહીં ઘડી ધીસ ઇઝ અ રોઝ. રોઝ એટલે શું થાય? રોઝ એટલે કે ગુલાબ. જે ગુલાબનું છે નહીં, એટલે આપણે લખી શકીએ કે ધીસ ઇઝ અ લોટસ. હવે દસમા નંબરની આઈટમની અંદર તમે એક ફૂલનું ચિત્ર જુઓ છો જે છે સનફ્લાવરનું છે, સૂર્યમુખીનું છે. એટલે તમને ફરીથી પ્રશ્ન પૂછ્યું છે વોટ ઇઝ ધીસ, તમે શું લખશો? ધીસ ઇઝ એ સનફ્લાવર. સનફ્લાવર મતલબ સૂરજમુખી. હવે જે 11મા નંબરની આઈટમ છે એની અંદર તમે એક મેરીગોલ્ડ એટલે કે ગલગોટાનું ચિત્ર જોઈ રહ્યા છો. એક તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો પહેલો ઓપ્શન છે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ, એટલે કે મેરીગોલ્ડ એટલે કે ગલગોટો, આ ગલગોટો છે. ને બીજો ઓપ્શન છે ધીસ ઇઝ અ સનફ્લાવર, એટલે કે આ સૂરજમુખી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જોશો એટલે તમને ખબર પડશે કે આ મેરીગોલ્ડ છે, ગલકોટો છે, એટલે કે સનફ્લાવરનો ઓપ્શન આવશે ખોટો. હવે 12મા નંબરનું ચિત્ર છે એની અંદર તમે એક પ્રાણીનું ચિત્ર જોવો છો જે છે ઊંટ. ફરીથી તમને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો તમે કહેશો ધીસ ઇઝ અ કેમલ. કેમલ એટલે કે ઊંટ થશે. ને ધીસ ઇઝ અ ડોંકી. ડોંકી એટલે કે ગધેડું. આ ગધેડું નથી, એટલે આપણે લખીશું ધીસ ઇઝ અ કેમલ. હવે જે 13મા નંબરની આઈટમની અંદર તમે એક ઘોડાનું ચિત્ર જોઈ રહ્યા છો, એટલે તમે કહેશો કે વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ એ હોર્સ. હોર્સ એટલે કે ઘોડો થશે. આ રીતના તમે જવાબ આપી શકશો. હવે આપણે ત્રીજા નંબરની આઈટમ જોશો, ત્રીજા નંબરનું પેજની આઈટમ જોશો. એ વિદ્યાર્થી મિત્રો, તમને પહેલું ચિત્ર જે જોઈ રહ્યા છો એ છે સસલાનું છે. સસલાને તમને પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો તમે કહેશો કે આ સસલું છે. તો સસલાને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો રેબિટ. એટલે લખીશું ધીસ ઇઝ એ રેબિટ. અહીં ઘડી બીજો ઓપ્શન ધીસ ઇઝ એ માઉસ. માઉસ એટલે કે ઉંદર, એટલે આ ઉંદર નથી, એટલે કે આપણે ખોટું કરીશું, આ જવાબ લખીશું. હવે જે વિદ્યાર્થી મિત્રો 15ના નંબરની આઈટમ છે એની અંદર તમે એક ચિત્ર જોવો છો જે ગધેડાનું છે. તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? આ ગધેડું છે. ગધેડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ડોંકી. એટલે કે આ તમારો સાચો ઓપ્શન છે, ધીસ ઇઝ એ ડોંકી. જ્યારે ધીસ ઇઝ એ મંકી છે. મંકી એટલે વાંદરો થાય, એટલે ખોટું. ને ધીસ ઇઝ એ ડોંકી. ડોંકી એટલે કે ગધેડો. હવે 16મા નંબરની આઈટમની અંદર તમે હાથીનું ચિત્ર જોઈ રહ્યા છો. હવે હાથીને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં શું કહેવાય? તો એલિફન્ટ. એટલે કે આ હાથી છે, એટલે આપણે લખીશું ધીસ ઇઝ એ એલિફન્ટ, જે તમારો આ સાચો ઓપ્શન છે. ને એ ઘડી કેમલ. કેમલ એટલે શું થાય? ઊંટ થાય, જે ખોટું છે. હવે 17મા નંબરની આઈટમની અંદર તમે એક ચિત્ર જોવો છો જે પોપટનું છે. હવે પોપટને ઇંગ્લિશમાં શું કહેવાય? પેરટ કહેવાય, જે તમે જોઈ રહ્યા છો. પોપટને ઇંગ્લિશમાં શું કહેવાય? પેરટ કહેવામાં આવે છે. એટલે આપણે લખી શકીએ ધીસ ઇઝ એ પેરટ, જે તમારો સાચો ઓપ્શન છે. સ્પેરો. સ્પેરો એટલે શું થાય? ચકલી થાય, જે ખોટું છે આ ચિત્ર માટે. હવે 18મા નંબરની આઈટમની અંદર તમે એક ચકલી જોઈ રહ્યા છો, એટલે કે વોટ ઇઝ ધીસથી તમને પ્રશ્ન પૂછ્યો છે. વોટ ઇઝ ધીસનું મતલબ થાય છે કે આ શું છે? તો તમે કહેશો કે આ ચકલી છે. એટલે ચકલીને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પેરો. એટલે કે ધીસ ઇઝ એ સ્પેરો. હવે
19મા નંબરની આઇટમ છે એની અંદર તમે એક મોરનું ચિત્ર જોઈ રહ્યા છો. તમે મોરને ઇંગ્લિશમાં શું કહેવાશે તો પીકોક, એટલે કે તમે લખશો ધીસ ઇઝ એ પીકોક, પીકોક એટલે કે મોર. હવે 20મા નંબરની આઇટમની અંદર તમને પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધીસ, આ શું છે. તમે ચિત્ર જોશો તમને ખબર પડશે કે આ બતક છે, બતકને ઇંગ્લિશમાં શું કહેવાય ડગ, એટલે કે ધીસ ઇઝ એ ડગ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના જવાબો તમે આપી શકો છો. થેન્ક યુ સો મચ.